એક વાર મમતા સોની માં એક વાર જોરદાર તાળી બજાવો. સોની ને આપણે હાર્દિક સ્વાગત દઈએ. તો અવની બા અને અમારા ભાભીને વિનંતી છે કે વધારે આપણે પ્રથમ પહેલા ગુજરાતના સુપરસ્ટાર હિરોઈન છે અને આપણી વચ્ચે અમારા પક્કાભાઈ પણ આવી ગયા છે. અમારા પ્રકાશ મંડળા માટે પણ એક વાર જોરદાર તાળી થઈ જાય. તમારા કેટલા મારા તો હજુ લગન નહીં થયા.
થઈ ગયા ને, મારા માટે મોરતિયો ગોતવાનો છે. આ બધા ખુશ થઈ ગયા. તમારું તો દિલ તૂટ્યું હતું ને, લગ્ન થઈ ગયા બધાના નહી થયા? તો નાના નાના છોકરાઓ હોય ને, આ કયું ગમ છે? હા, ચશ્મા જોરદાર પહેર્યા છે, હા, મૂછો જોરદાર છે. આમ તો લવાલ ગામ, અમે લોકો અહીંયા રસ્તામાં બ્રિજ નીચેથી આમ આમ ગામડેથી આવવાનું થાય તો રસ્તામાં ગાડી ઊભી રાખી, અમને રસ્તો મળતો નહોતો, મેપ બી કંઈક ઊંધું રસ્તો બતાવતો હતો. તો હું ત્યાં નીચે ઉતરી તો એક નાનો છોકરો મને ઓળખી ગયો, મમતા સોની. હું આમ જોતો આમ મારી પાછળ આવે, હું આમ જોતો આમ મારી પાછળ આવે. દૂર ઊભી એની મમ્મી જોઈ ગઈ કે મારો નાનો છોકરો કોઈ છોકરી પાછળ ફરફર કરે છે. એની મમ્મી એને બોલે, અલે તું અહીંયા આય, શું છોકરી પાછળ ફરફર કરે છે? ભણવામાં તો ધ્યાન આપતો નથી. બોલ, મહાત્મા ગાંધી કોણ છે? છોકરાએ કીધું, મમ્મી મને ખબર નહીં. મમ્મીએ કીધું, બેટા તું ભણવામાં ધ્યાન આપ, ભણવામાં. એટલામાં છોકરાએ એની મમ્મીને પૂછ્યું, મમ્મી મમ્મી મમતા સોની કોણ છે? મમ્મીએ કીધું, મને ખબર નહીં. છોકરો બોલે, મમ્મી પાપા પર ધ્યાન આપ, પાપા પર. નાના છોકરાને પૂછ્યું, અરે તું આટલો નાનો થઈને શું બોલે છે? તો મને કહે છે કે હું થોડી નાનો છું. તો મેં પૂછ્યું, તો તારા ઘરમાં સૌથી નાનો કોણ છે? નાનો છોકરો કહે છે કે મારા પપ્પા. મેં કીધું, એ કેવી રીતે? કે હજુ સુધી મારી મમ્મી સાથે સુવે છે, બીક લાગતી હોય એટલે. તો આવેલા આપ તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષ સ્ત્રીઓનું, મારી તમામ બહેનોનું, આ નાના નાના છોકરાઓનું, અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ કલાકારોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને મહિપતસિંહની પાઠશાળાના ઉદ્ઘાટન પ્રસંગે આપણે અહીંયા ભેગા થયા છીએ. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અમારા મહિપતસિંહ ચૌહાણ માટે કે તમે નથી હોતા જો આ મહેફિલમાં તો કાંઈ નથી હોતું, તમે નથી હોતા જો આ મહેફિલમાં તો કાંઈ નથી હોતું, છબીનો હોય પ્રિયજનની નયનોમાં તો કાંઈ નથી હોતું. મેં સંખ્યા સાંભળી છે કે સિતારા તો કરોડો છે, મેં સંખ્યા સાંભળી છે કે સિતારા તો કરોડો છે, અરે ખસોડી લ્યો ચાંદ ત્યાંથી તો ગગનમાં કાંઈ નથી હોતું. એવા અમારા ચાંદ જેવા મહિપતસિંહ ચૌહાણનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માંગુ છું કે આવા શુભ પ્રસંગે અમને આમંત્રણ આપ્યું હોય અને આટલું સરસ સમાજ સેવાનું કાર્ય કરતા હોય. મિત્રો, આજના જમાનામાં તો આપણે કહેવત બી સાંભળતા હોઈએ કે ભાઈ પણ ભાઈનો સગો નથી થતો. જ્યારે એમના કોઈ બ્લડ રિલેશન નથી, કોઈ દૂર દૂરથી સંબંધ નથી, તો પણ સમાજ માટે, એક માણસાઈ માટે આટલી સમાજ સેવાનું કાર્ય કરતા હોય તો દિલથી એક વાત કહેવાનું મન થાય છે કે ચાલો સાથે મળીને સૌ ભગવાનના વારસ બની જઈએ, ચાલો સાથે મળીને સૌ ભગવાનના વારસ બની જઈએ. શરત બસ એટલી જ છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ, માણસ બની જઈએ. તો અમારા મહિપતસિંહ જ્યારે સમાજ માટે આટલું સરસ કાર્ય કરતા હોય, મિત્રો તમે લોકો જ્યારે ફોરેન કન્ટ્રીમાં જવાનું ઘણું બધું ક્રેઝ હોય છે, પણ તમે જોજો ત્યાં સોશિયલ લાઈફ ઇઝ અબાઉટ નિલ, ત્યાં સોશિયલ લાઈફ નથી. તમે નવરા હશો, તમને કોઈ જરૂર પડશે, તમારી સેવા માટે તમારો પડોશી પણ નહીં આવે, સમજ્યા? પણ આજે તમે બધા, આજે મને ખબર પડી ગઈ કે આ બધા લોકો તમને કેટલું પ્રેમ કરે છે. તમે અચાનકથી આજનો આ કાર્યક્રમ ઊભો કર્યો ને આટલી બધી લોકો અહીંયા આવી ગયા છે કે જ્યાં જ્યાં નજર મારી ફરે છે ત્યાં ત્યાં મને તમે જ દેખાઓ છો. અરે જ્યાં જ્યાં નજર મારી ફરે છે ત્યાં ત્યાં મને તમે દેખાઓ છો. સમજણ નથી પડતી મને કે તમે મહિપતસિંહ ચૌહાણના શું થાઓ છો, પણ એમના દિલથી એક અવાજ નીકળે છે કે આ બધા મારા પરિવારના સભ્યો હોય, મારા દિલના રિશ્તા હોય, એટલા માટે જ આટલું સમાજ સેવાનું કાર્ય કરતા હોય. અને મિત્રો, મેં તો ગુજરાતમાં, ગુજરાતની બહાર એમપી, ચેન્નઈ, મહારાષ્ટ્ર અને ઇન્ડિયાની બહાર લંડન અને આફ્રિકામાં પણ પ્રોગ્રામ કર્યા છે, પણ બધી જગ્યાએ હું એક વાત તો ગર્વથી કરું છું કે આજે પણ લોકો ઘરથી બહાર નીકળતા બીવે છે. અરે આજે પણ લોકો ઘરથી બહાર નીકળતા બીવે છે. આવો અમારા ગુજરાતમાં હજુ અહીંયા સંસ્કૃતિ જીવે છે. જય જય ગરવી ગુજરાત. તો મિત્રો, આપણા ગુજરાતની બોલબાલા
આપણા ગુજરાતીઓની બોલબાલા ફક્ત આપણા ગુજરાતમાં નહીં, ફક્ત આપણા દેશમાં નહીં, આખી દુનિયામાં છે. પણ શું કામ, જ્યારે આવા કોઈ સારા કાર્ય કર્યો ત્યારે એનું નામ થાય. બધા લોકોની ઈચ્છા હોય કે રાતોરાત એમને નામ કમાવવું છે, પૈસા કમાવવા છે. પણ મિત્રો, જ્યારે આપણા ભાવ સાચા હોય ને ત્યારે ઈશ્વરની કૃપા થાય છે. એમની પાસે કાંઈ નહોતું, પૈસાની વાત કરું છું, એમની પાસે કાંઈ નહોતું, પણ તમારા લોકોની દુઆઓ છે, એમની સારી ભાવનાઓ છે, જેના લીધે આજે માતાજીની ઈશ્વરની કૃપા અમના ઉપર છે. તો આપણે ટૂંક સમયમાં સ્ત્રી શક્તિની ભક્તિનું પર્વ નવરાત્રી શરૂ થવાની હોય તો માતાજીની જયની સાથે આજનો આ ગુંજ અહીંયા બજાવીએ. બોલ અંબે માત કી. તો મિત્રો, એમને માતાજી ઈશ્વર આવી જ રીતે ખૂબ જ સરસ કાર્યો કરવાની શક્તિ આપે એવી જ હું માતાજીને પ્રાર્થના કરું છું. અને મહીપતજી, મેં તમારા માટે પ્રાર્થના કરી, પણ હું તમારી જોડે એક રિક્વેસ્ટ કરું છું. તમારે એક આગ્રહ કરવાનું છે, સ્ત્રી સશક્તિકરણ. આપણે આ દિવસ ન્યૂઝમાં સાંભળતા હોઈએ કે છોકરીઓ સાથે દુષ્કર્મ થાય છે, ખરાબ વ્યવહાર થાય છે. હાલમાં આપણે બધાએ કલકત્તાનું જે કેસ સાંભળ્યું, આવા ઘણા બધા દુર્વ્યવહાર. એવું અમે નથી કહેતા કે ફક્ત સ્ત્રીઓ છોકરીઓ સાથે થતા હોય, પણ આજે હું એક છોકરી છું ને હું એક સ્ત્રી છું, તો અમે લોકો આ સ્ત્રી સશક્તિકરણ ઉપર એક ફિલ્મ લઈને આવી રહ્યા છે, જે 27 આ કયો મહિનો ચાલી રહ્યો છે? પેલા કાકા કહે છે નવમો. કાકા આજે મોજમાં છે, એમનો નવમો મહિનો ચાલી રહ્યો છે. તમને જેમ કાકા કાકીને ભૂલી ગયા, આ નવમો મહિનો ચાલી રહ્યો છે સપ્ટેમ્બર. અને આ મહિનાની 27 તારીખે અમારી એક સરસ મજાની ફિલ્મ, કારણ કે ઘણા બધા લોકો મને મેસેજ કરીને કોલ કરીને પૂછતા હોય, સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ પર પૂછતા હોય કે તમારી ફિલ્મ ક્યારે આવવાની છે, તો સરસ મજાની અમારી આ ફિલ્મ 27 તારીખે, આ નવમા મહિનાની 27 તારીખે પ્રતિકાર ફિલ્મ રિલીઝ થવાની છે. તો મિત્રો, જરૂર જરૂરથી જોવા જજો. આ જ આગ્રહ હું મહીપતસિંહને કરું છું કે અમારા તરફથી એકવાર તમે આ તમામ લોકોને કહી દો. અને બીજું, તમારા ગ્રુપમાં કોઈને જોવા જવું હોય તો મારા તરફથી એમને ફ્રી ટિકિટ મળશે. અમારા જેટલા પણ 200 વૃદ્ધો છે આશ્રમમાં, તમે એમને આશરો આપી રહ્યા છો, એમના માટે અમે લોકો સ્પેશિયલ એક સ્ક્રીનિંગ કરાવીશું. તો એક તમે અમારી તરફથી આગ્રહ કરી દો. જેટલા પણ લોકો અત્યારે લગભગ લાઈવ ની અંદર 3000 લોકો લાઈવ જોઈ રહ્યા છે, એમને બી હું આભાર માનું છું કે રૂબરૂ નથી આવી શકે, પણ અત્યારે ફેસબુક ની અંદર લાઈવ જોવે છે. તો મમતા બેન સોની, હું ઓછું બોલતા નહીં આવું, પણ એકદમ સાચી વાત છે. એમની સરસ મજાની મૂવી આવી ગઈ છે, એમનું ટ્રેલર બી મેં જોયું છે પ્રતિકા. અને કંઈક શીખવાનું, અને તમને કદાચ ખ્યાલ નહીં હોય, મારી પાસે 600 દીકરીઓ છે અત્યારે. વાહ. 1000 બાળકો મારી સાથે રહે છે અને 600 દીકરીઓ મારી બધી બેઠી છે, મારી દીકરીઓ છે બધી, બધા બધી દીકરીઓ છે. વાહ ભાઈ. કોઈના મમ્મી નથી, કોઈના પપ્પા નથી, કોઈના બંને નથી. એ આપણી તમે રસ્તા પર કદાચ એક બિલ્ડિંગ જોઈ ત્યાં છે, એટલે આપણું સંકુલ છે. અચ્છા. તો ચોક્કસથી આ બધા તમામ દીકરીઓને પણ આ ફિલ્મ પ્રતિકાર જોવાની જ છે, જોવા જશો ને? બધાને 7 વસ્તુ લઈને અમે બસ પ્રોમિસ કરીશું તમને, અને બધા જોઈશું. અને ખૂબ ધન્યવાદ, તમે એ દિવસે ત્યાં હાજર રહો 100%. આપણે તારીખ મમતા સોનીની મૂવી આપણે મમતા સોની સાથે જોઈશું. બધા જ બાળકો તૈયાર, ડન. ચલો, ખૂબ ખૂબ ધન્યવાદ અમારા મહીપતસિંહ ચૌહાણનું, અને એની સાથે સાથે સરસ મજાના કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સરસ મજાના એક્ટર અને ચરોતરના તો રોક સ્ટાર કહેવાય એવા શશી પારેખ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. જય માતાજી. કેમ આટલા મલકી રહ્યા છો? આજે નવો નક્કો સૂટ પહેરીને આવ્યો, આડીદાર નતો પહેરીને આવ્યો, પણ આ તમે આવવાનો તો એટલે પીતલ ગુલાબી પહેરીને આવ્યો. વાહ ભાઈ વાહ. ઇન્દ્રધનુષમાં રંગ 7 છે, પણ મને તો ગુલાબી જ ગમે છે. ઇન્દ્રધનુષમાં રંગ 7 છે, પણ મને તો ગુલાબી જ ગમે છે. અરે ગુજરાતમાં જિલ્લા તો ઘણા બધા છે, પણ મને તો ખેડા જિલ્લા જ ગમે છે. ખરેખર પણ તમે ગુલાબી ની વાત કરીને હું ગુલાબી થઈ ગયો. આજ ઘેર ઝઘડો થવો હોય થાય, પણ ગુલાબી એટલે ગુલાબી. પણ આપણી વચ્ચે દેવભાઈ પણ છે. દેવભાઈ પગલી
હર ચાંદ વાલા મુખડા લઈને નવરાત્રી નું શૂટિંગ છે કાકા માટે. કાકા મજામાં?